નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને શ્રાવણ માસમાં શિવજીની કૃપા મેળવવા માટે કેવા પ્રકારના પૂજા પ્રયોગ કરવા જોઈએ અને કેવા પ્રકારની આરાધના કરવી જોઈએ અને પવિત્ર શ્રાવણ માસ આપના માટે કેવો રહેશે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. મિત્રો, શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાથી આપણને ચોક્કસ સારામાં સારા ફાયદાઓ પ્રાપ્ત થાય છે, પરંતુ સાથે સાથે હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે ફક્ત શ્રાવણ મહિનોની સમગ્ર વર્ષ દરમિયાન શિવજીની કૃપા અવશ્ય મેળવવી જોઈએ. કેમ કે ત્રિદેવોમાં શિવજી જે છે એ એક એવા દેવ છે કે જેમની પૂજા કરવાથી અને બહુ સરળ પૂજા પ્રયોગ કરવાથી આપણને બહુ મોટા ફાયદા થાય છે. પૂજા પ્રયોગ સરળ હોય છે, પરંતુ ભોળા છે, મહાદેવજી છે એટલે તેમને ભોળા મહાદેવજી કહેવામાં આવે છે, જેમણે વિષ પોતાના કંઠમાં ગ્રહણ કરેલું છે. એવા શિવજીની આરાધના કરવાથી અને બહુ સરળ અને સાદા પ્રયોગો કરવાથી આપ જીવનમાં બહુ જ ઉન્નતિ પ્રાપ્ત કરી શકો છો. તો શરૂઆત કરીએ મિત્રો મેષ રાશિથી. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આથી એવું કહી શકાય કે મંગળ ગ્રહ જે છે એને લગતી અથવા એના સ્વામી ગ્રહને લગતી પૂજા પ્રયોગ કરવાથી આપને આપણા જીવનમાં જે છે એ સરળતા અને ભાગ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, મંગળ જ્યારે સ્વામી ગ્રહ હોય ત્યારે હનુમાનજીની કે ગણપતિની પૂજા આપણા માટે શ્રેષ્ઠ ગણાય છે, તો શક્ય હોય ત્યાં સુધી હનુમાનજી અથવા ગણપતિજીની પૂજા કરવી જોઈએ. અને આમ પણ કળિયુગના હાજરા હાજુર કોઈ દેવ હોય તો એ હનુમાનજી છે. તો પવિત્ર શ્રાવણ માસમાં શંકરજીની અને હનુમાનજીની ઉપાસના આપણા માટે શ્રેષ્ઠ રહેશે. હવે કેવો રહેશે શ્રાવણ માસ આપણા માટે એ જોઈએ. તો શ્રાવણ માસમાં આપણે થોડી તંદુરસ્તીને લગતી સમસ્યાઓ રહી શકે છે, એટલે કે થોડુંક છે એ તબિયતમાં સાચવવાનું છે, ડૉક્ટરની યોગ્ય સલાહ લેવાની છે અને નાની બીમારીને જે છે એ આપણે અનદેખી નથી કરવાની. ઘણી ફેર આપણે એવું કરતા હોઈએ છીએ કે નાની બીમારી છે ક્યાં ડૉક્ટર પાસે જાય, પરંતુ એવું નથી કરવાનું. કંઈક નાની બીમારી બહુ મોટું સ્વરૂપ ધારણ ના કરી લે એનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ ગ્રહ મુજબ આપણને જે છે એ એવું સૂચવે છે કે આર્થિક રીતે તો સારું રહેશે. મેષ રાશિવાળા માટે શ્રાવણ માસ આર્થિક રીતે બહુ સરસ છે. તમને આર્થિક રીતે ફાયદો બી થશે, જીવનમાં પૈસો પણ આવશે, પ્રગતિ પણ થશે, ફાઇનાન્શિયલી બધી રીતે સારું છે, પણ તબિયતમાં સાચવવાનું છે. કેવા પ્રકારનો હનુમાનજીનો પૂજા પ્રયોગ કરી શકાય તો એ આપણે જોઈએ. તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું છે, ત્યાં તીર સિંદૂર, આકડાની માળા અને એક આખું શ્રીફળ આટલું આપણે પવિત્ર શ્રાવણ માસમાં જે છે હનુમાનજીને ચડાવવાનું છે અને તબિયત માટે એમને પ્રાર્થના કરવાની છે. રહી વાત શંકર ભગવાનની, તો શંકર ભગવાનની જે પૂજા કરવાની છે મેષ રાશિવાળા માટે, એમને શંકર ભગવાનને ચંદનનું તિલક કરવાનું છે અને લાલ કલરનું ફૂલ અમને અર્પણ કરવાનું છે. કેમ લાલ કલરનું ફૂલ? કેમ કે તમારા સ્વામી જે છે એ મંગળ છે, મંગળનો કલર લાલ છે, તો લાલ કલરનું ફૂલ જે છે એ શંકર ભગવાનને અર્પણ કરવાનું છે. પછી એ ગુલાબનું ફૂલ કે જાસૂસનું ફૂલ તમે અર્પણ કરી શકો છો અને શંકર ભગવાનને આરોગ્યને લગતી જે છે એ આપણે પ્રાર્થના કરવાની છે કે હે શંકર ભગવાન, જે પણ આરોગ્યને લગતી મારી તકલીફો છે એ દૂર કરો. આ રીતે શંકર ભગવાનના પૂજા પ્રયોગ અને હનુમાનજીનો શનિવારનો પૂજા પ્રયોગ કરવાથી મેષ રાશિના જાતકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણેય વસ્તુ પ્રાપ્ત શ્રાવણ મહિનામાં થઈ શકે છે. જય દાદા.